Sadanandambodhi Smitaruchir Purne Duvadana Prabhulambo Janma Chada Sadrasha Sobhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Murti Jayati Sahinarayana Muni Varniveshramaniya Darshanam Mandahasaruchiradnanambhujam Pujitam Suranarotameramuda Dharmanandanamaham Vichintaye Om Yavtarine Shri Swaminarayanaya Namo Namah Om Shri Hari Krishnaya Namo Namah Om Shri Purna Purushottamaya Namo Namah Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhaktuna Yathi Jai Swaminarayan Sadguru Nishkulanand Swami Dhirajakhyan Granthani Andar Kadvu 33 Ma Chhelle Katha Lakhe Chhe Mayurdhvaj Raja Upar Bhagavan Raji Thaya Chhe Bhagavan Atishay Raji Thaya Chhe Bhagavan Ni Aankhma Thi Aansuda Pade Chhe અને ભગવાન મયુરધ્વજને કહે છે માગ માગ હું તારી ઉપર બહુ રાજી છું અને ત્યારે મયુરધ્વજ રાજા કહે છે પ્રભુ તમે જો મારી ઉપર રાજી થયા હોય તો બે વસ્તુનું વરદાન માંગુ છું એક તમે મારા હૃદયની અંદર અખંડ રહેજો અને બીજું કે જેવી મારી પરીક્ષા કરી છે એવી કોઈની કરતા નહીં કારણ કે પ્રભુ આવી પરીક્ષા કરવાથી જીવાત્માઓ તમારાથી દૂર થશે તમારું ભજન કરવાની અંદર એને વિક્ષેપ વધારે થશે કે ભગવાનના ભગત થઈએ તો પરીક્ષા આવી થાય એટલે કે લાડવાને જલેબી વાળું રાખજો એટલે પછી શ્રીજી મહારાજે આપે મુખમાં લાડુ જલેબી રે અને એ છબી હાંભરે તો એ ધામ આવું કંઈક સરળ કરી દીધું આગળના બધા રિપોર્ટ જોયા ને પછી શ્રીજી મહારાજે આ છેલ્લે જજમેન્ટ કાઢ્યું છે કે હવે તો લાડવા જલેબીથી પાર પાડવું પડશે કરવતથી પાર નહીં પડે અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભલો ભલો એહ ભૂપતિ જેની મતિ અતિ મોટી ઘણી ભલી કરી એને ભગતિ એના જેવી જોઈએ આપની સ્વામી નથી છોડતા પણ શ્રીજી મહારાજે ભલે લાડવા જલેબી લઈ ગયા પણ સ્વામી તો મૂળ વૈરાગ્યનું અંગ લઈને આવેલા છે ને પૃથ્વી પર ત્યાંથી એમનો ડિપાર્ટમેન્ટ વૈરાગનો અપાયો અક્ષરધામની અંદર બધા ડિપાર્ટમેન્ટ વેચાતા હતા મુક્તાનંદ સ્વામી કીધું વાત્સલ્યનો ડિપાર્ટમેન્ટ ગોપાળાનંદ સ્વામી કીધું ઐશ્વર્યનો ડિપાર્ટમેન્ટ ગુણાદિતાનંદ સ્વામી કીધું વાતો કરવાનો ડિપાર્ટમેન્ટ બરાબર પાછી બધાય અંદર બીજા બધા હોય પણ આ મુખ્ય તો નિષ્કુળાનંદ સ્વામી બેઠા હતા કે આપણે કયું કે છેલ્લે બાકી રહ્યું છે બૃહદ વૈરાગ્યનું લઈ જાઓ સ્વામીને કે તમે એટલે સ્વામી તો જે વાત કરે ને એની અંદર ઠેક પ્રકૃતિ પુરુષ સુધીની કરવત ચલાવી દે અને સ્વામીને એવું જ છે કે હું જેમ બૃહદ વૈરાગ લઈને આવ્યો એમ એક કાચો રહેવો જોઈએ એ સ્વામીએ વાત બહુ જ ઊંડી અને બહુ જ ઊંચી કરી એટલે આટલી ઊંડી ઊંચી વાતો આપણે સાંભળીએ તો સ્વામી કે કંઈ નહીં મારા જેટલું ના થાય પણ એક વેંત તો ઊંચા થશો એક વેંત નહીં થાય એક તસુ તો ઊંચા થશો થોડુંક તો વૈરાગ્યનું સ્વરૂપ જીવંત રહેશે એટલે સ્વામી કે જેવી મયુરધ્વજની શ્રદ્ધા હતી જેવી મયુરધ્વજની મતિ હતી જેવી બુદ્ધિ હતી એને જેવી ભક્તિ કરી ભગવાન માટે એવી ભક્તિ આપણે કરવી જોઈએ તો શું કરવત મુકાવવી એવી ભક્તિ સ્વામી એવી નથી કહેતા સ્વામી એવું કહેવા માગે છે
કે મયુર ધ્વજને કરવતથી પોતાના શરીરના બે ટુકડા થવા જઈ રહ્યા છે તો પણ ભગવાનના સ્વરૂપમાં નિશ્ચયમાં ડગમગાટ ના થયો, પોતાની જે ધીરજ છે એમાં ડગમગાટ ના થયો. એને એક જ વસ્તુ વિચારી છે જે અંત્યના 13મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને સર્વને કીધું છે. મહારાજ કે જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, એનું ગમતું અને આપણું ગમતું. શ્રીજી મહારાજના શબ્દો કેટલા સરસ છે, એનું ગમતું, એ પુરુષોત્તમ નારાયણનું ગમતું અને આપણું ગમતું, લેસ માત્ર નોખું રાખવું નથી, લેસ માત્ર નોખું નથી રાખવું. એને ગમે છે મારી મરજી વિના કોઈથી તરનું ન તોડાય તો આખે આખા ઝાડવા ઉખડી જતા હશે, તેની મરજી વિના તો નહીં ઉખડતા હોય. જેની મરજી વિના તરનું નથી હલી શકતું, એની મરજી વિના જો ઝાડવા ઉખડી જાય આખા આપણા રોપેલા, તો કંઈક એની મરજી હશે તો ખરી, કોઈ પણ કારણસર હશે, પણ એની મરજી વિના તો ના જ. ભલે કાળનું પ્રધાનપણું થયું હોય પણ ભગવાનની ઈચ્છા વિના કાળનું પણ ચાલતું નથી. શ્રીજી મહારાજે એટલું ચોક્કસ કીધું છે, જ્યાં જેનું પ્રધાનપણું હોય ત્યાં એનું લેવું. મહારાજ કે કાળનું હોય ત્યાં કાળનું લેવું, કર્મનું હોય કર્મનું લેવું, ભગવાનનું હોય ત્યાં ભગવાનનું લેવું, પણ ભગવાનની મરજી વિના તો કોઈ કરવાને સમર્થ નથી. ભગવાન એને સ્વતંત્રતા આપી ત્યાર પછી એ લોકો કરી શકે છે, ભલે એનું જ પ્રધાનપણું હોય, પણ ભગવાને સ્વતંત્ર આપે. આખરે સર્વસત્તાધીશ તો ભગવાન છે. કાળે ગમે એવું ચક્કરડું ફેરવ્યું હોય પણ ભગવાનને એમાંથી તારવો હોય ને તો એમાંથી તારી નાખે. આ ભૂકંપ થયા ત્યારે ભૂકંપની અંદર 6-6 અને 8-8 દિવસ લોકો અંદર જમીનની અંદર, એ પાછા 3-4 માળ ઊંડા હોય, એટલા ઊંડા હોય તો ત્યાં ભગવાને ઓક્સિજન પૂરો પાડ્યો એને. જેને 2 દિવસ ના જમે તો ઢીલો થઈ જાય, અને 6-7 દિવસ સુધી ન્યા એને શ્વાસ ચાલુ રાખ્યો, ન્યાથી બોલી શકે, બૂમ પાડી શકે કે ભાઈ અમે અહીં છીએ કાઢજો, એટલી શક્તિ અને એટલી એનર્જી ભગવાને એને આપી. એ જ વ્યક્તિ 2 દિવસો જમાડો નહીં અને પાણી પાવ નહીં તો બેભાન થઈને હેઠો પડી જાય એવો હોય, અને 6-5 દિવસ સુધી નાના નાના બાળકો હોય, કોઈ સ્ત્રી હોય, કોઈ એને કેવી રીતે એનર્જી મળી, કેવી રીતે એને ત્યાં ઓક્સિજન મળ્યો. એ જ જગ્યાઓએ ઘણાક મૃત્યુને પામી ગયા અને એ જ જગ્યાઓએ ઘણાક એવા ને એવા રહ્યા, બસ એને કાઢવાતા. એટલે મરજી ભગવાનની છે એવું જે વિચારે છે ને એવું જે માને છે સ્વામી, એટલું જ કહે છે આપણે જ્યારે ભગવાનને અર્પણ થયા, આપણા ગળામાં આ કંઠી છે, સમર્પણનું પ્રતીક છે, એ કંઠી તુલસી પત્ર જ્યાં મૂકવામાં આવે એની ઉપર પછી આપણો અધિકાર રહેતો નથી, એ ભગવાનનું થઈ જાય છે. આ તુલસી માળા આપણે ગળામાં પહેરીએ છીએ કંઠી, આપણે આપણું તન મન ધન બધું જ ભગવાનને અર્પણ કરી દીધું. હવે આપણા જીવનની અંદર બનતી તમામ બિનાઓ એ શ્રીજી મહારાજની ઈચ્છા વિના થતી નથી. એક એક મોમેન્ટ, અત્યારે 8 વાગ્યા છે ને 8 પછીની 1 મિનિટની મોમેન્ટ શ્રીજી મહારાજની કોઈક ઈચ્છાથી થાય છે. ભલે આપણને દંડ આપવા થતી હોય, ભલે આપણે આજ્ઞા લોપી હોય એટલે થતું હોય, ભલે આપણા કોઈક અયોગ્ય નિર્ણયના કારણે થતું હોય, પણ મરજી તો મહારાજની છે. અને એ મહારાજની મરજીથી જે થયું છે એ મને મંજૂર છે. સ્વામી કે આટલું મયુરધ્વજના આખ્યાનમાંથી આપણે શીખવાનું છે, કરવતથી કાંઈ કપાવું નથી. પણ મયુરધ્વજે જેમ સહજ રીતે પોતાના પોતે પુરુષોત્તમ ભગવાને જે પોતાનું પ્રારબ્ધ રચ્યું એને મયુરધ્વજે સહેજે સ્વીકારી લીધું, એમ સ્વામી કે ભગવાનની ઈચ્છાનો સ્વીકાર કરતા તમે શીખી જાઓ, એવું આપણને સર્વ મુમુક્ષુઓને સ્વામી સમજાવે છે. સ્વામી કહે છે એના જેવી ભક્તિ આપણી જોઈએ. મયુરધ્વજને કરવતથી કપાવવાનું થયું તો મયુરધ્વજ આમ એવું ના કહેવા લાગ્યા કે આ ક્યાં મેં આજ સુધી પરોપકાર કર્યો, આ પરોપકાર કરું ત્યાર પ્રોબ્લેમ ને, કરું જ નહીં તો. આને કીધું કે માગ માગ ભાઈ શું જોઈએ છે, ત્યારે એને મને કીધું કે તારું અડધું શરીર આપ, કેવું જ નહીં, કહીએ તો પ્રોબ્લેમ ને, આવું થાય. પણ સ્વામી કે એવું નહીં, જે ભગવાનને ગમે છે એવું કરવાની અંદર કદાચ કપાઈ જવું પડે, પણ ભગવાનનું ગમતું તો મૂકવું નહીં.
સત્ય શ્રદ્ધા ધીરજપણો જોઈએ એના જેવો વિવેક, ધર્મ પણ દ્રઢ ધારવો જોઈએ એના જેવી ગ્રહી ટેક. સ્વામી કે સત્ય શ્રદ્ધા ને ધીરજપણું એ મયુર ધ્વજ જેવું જોઈએ. બોલીને ફરી જાય, હવાર શું બોલ્યો હોય અને બપોર તો કે લે હું બોલ્યો તો આવું, ભાઈ બોલ્યો તો ને, હવે રેકોર્ડિંગ ક્યાં લેવા જવું તારું, એમ સત્ય બોલ્યા પછી ફરે નહીં અને કાં તો બોલે નહીં, મૌન રહે, વિચારીને કહીશ એમ કે, પણ બોલી જાય પછી ફરી જાય એવું નહીં. સ્વામી કે ભગવાનના ભક્તની અંદર એટલું તો સત્ય જોઈએ. હા, શ્રીજી મહારાજે અસત્ય બોલવાની છૂટ આપી છે, ક્યાં પોતાનો ને પારકો દ્રોહ થતો હોય તો ત્યાં છે. શિક્ષાપત્રી ભાષ્યની અંદર અમુક જગ્યાઓએ બોલવાની છૂટ આપી છે તો એ જગ્યાએ બોલી શકાય છે, કારણ કે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની ઈચ્છાએ કરીને છે. ગાય આ દિશામાં જતી હોય અને કોઈ ખાટકી પાછળ પડ્યો હોય એને કાપવા માટે, અને આપણને પૂછે ગાય કઈ દિશામાં ગઈ છે, તો એને બતાવાય કે આ દિશામાં જા, 2 કિલોમીટર દૂર પહોંચી હશે, ભલે થાકી જતો હાંફી જતો ફરી ગોતવા જ ન નીકળે ગાયને, એને ખોટો જ રસ્તો બતાવાય. કોઈનું અહિત થતું હોય અને કોઈ એનું અહિત કરવા માંગતું હોય, આપણને ખબર હોય કે આનું અહિત કરે છે, ત્યારે એને અસત્ય જ કહેવાય, ત્યારે અસત્ય એ સત્યનું સ્વરૂપ છે. શાસ્ત્રથી ઘણા સત્યવાદી એવા હરિશ્ચંદ્રમાંથી શીખી જાય ને કે હું તો સત્યવાદી હરિશ્ચંદ્ર, જેમ હોય એમ બધું કહી દઉં. બધું ના કહેવાય ભાઈ, બધું ના કહેવાય. સત્યવાદી હરિશ્ચંદ્રને પૂછવા ગયા ના હોય અને ખાલી નામ સાંભળી લીધું હોય સત્યવાદીનું ને એની ઉપરથી સત્યવાદીના દીકરા થઈ ગયા હોય, સમજણને વિવેક હોય નહીં કે બધું મારે તો સાચું જ કહેવા જોઈએ. બધું સાચું નથી કહેવાતું. શ્રીજી મહારાજે બધું સાચું નહોતા કહેતા, ભગવાન છે તોય નથી કહેતા. આપણને બધું આપણું સાચું કહેતો શું થાય, લોકો આપણને ભગવાન કહે એટલે તું બહુ મોટો ભગત કેમ, તો સાચું તને કહી દઉં તું કેવો ભગત છે તો શું થાય. ત્રિલોકીમાં નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ જોયો નથી કે જેને ઘાટ એવા ઉઠે બાર કે બાજુમાં કોઈ બેહે નહીં, આવું સ્વામી કહે છે. સ્વામીનું જજમેન્ટ છે, જે અંતર્યામી પુરુષો છે એનું જજમેન્ટ છે. તો ભગવાન પણ શું કહે છે, ભગવાન જેવી રીતે ગ્રહસ્થ પોતાની મા બેન દીકરી ઉગાડી હોય સ્વામી કે તો જેમ નીચું જોઈ જાય છે, એમ ભગવાન પણ પોતાના ભક્તના અવગુણ સામું જોતા નથી. ભગવાન પણ સત્યને ક્યાંક ઢાંકી દે છે, હશે ભાઈ મારો ભગત છે, મારી 2 કીર્તન તો ગાય, ભજન તો કર્યું, દાન તો આટલું કર્યું હતું, સંતોની આટલી સેવા તો કરી હતી, પણ પેલું કર્યું તું ભૂલી જાઓ, કાઢી નાખો એને બાજુ પર. ભગવાન પણ એટલું કરે છે. એટલે સત્ય ખરું, પણ કેવી વાતમાં સત્ય, કે જેની અંદર આપણું બીજાનું બધાનું હિત હોય એવું. મયુરધ્વજ રાજા પાસેથી એ શીખવા જેવું જ, બોલીને ફરી ના જવું, કે બોલવું જ નહીં, ઓછું બોલવું, ઓછું બોલવું. ઘણા છે ને પાવરમાં પાવરમાં લખીએ, લખણી થતી હોય ને લખો લખો, દેવાશે જ કોને, લખી લો ને તમે, હાથ પેઢીયે ના આવે, એ કાગળમાં જ પડ્યા રે તમારી પાસે, કાગળમાં જ. અત્યારે તો બધો આપણો સમાજ તો હાવ સમર્પિત છે પરિવાર, પણ આમ તમે આમ આમ સમાજની અંદર જુઓ ને બધે તો લખણી કંઈક થતી હોય, કંઈક સમાજનું કામ થતું હોય તો બધા આમ બોલતા હોય ને, એટલે વટમાં વટમાં બોલી નાખે, લખો આપણા 50 લાખ, લખો આપણા કરોડ. તો પેલાને કરોડ કાગળમાં જ રહે, હાથ પેઢી જતી રહે કે પેલા તમારા હાથમી પેઢીના દાદાએ લખાયા હતા કરોડ, હજુ આવ્યા નથી. આવા તો કેટલાય છે કે બોલીને ફરી જાય. હા, કોઈક બોલ્યા હોય ત્યારે એની સ્થિતિ સારી હોય અને પછી સમય અંતરે એની સ્થિતિનો ફેરફાર થાય, એ વાત આખી નોખી છે. એને સત્યને પાડવું છે પણ પાડી નથી શકતો, એ વાત જુદી છે. પણ કોકને ટલ્લે ચડાવી દે એવું અસત્ય એ તો ભગવાનના ભક્ત પાસે ન જોઈએ. સત્ય જેટલું બોલે, વિચારીને કહે અને એ પ્રકારથી વર્તે. બીજું કહે છે શ્રદ્ધા પણ એની જોરવારી જોઈએ. શ્રદ્ધા કેટલી છે મયુરધ્વજને, એટલી શ્રદ્ધા જોઈએ, ધીરજ પણ જોઈએ, એના જેવો વિવેક પણ જોઈએ
કે આટલી વાર કૃષ્ણ શર્મા ગુસ્સે થઈ જાય કે ભાઈ તમે તો બધા પંચાતે પડ્યા છો અને તમારે લોકોને કઈ દેવું નથી ને તમે બધા ખાલી આ બધો ઢોંગ કરો છો, તોય મયુરધ્વજ તો બે હાથ જ જોડે છે, એ વિવેક છે. કૃષ્ણ શર્મા એમનો વિવેક ચૂકી ગયા, ભગવાન છે લીલા કરે છે, એ એમનો વિવેક ચૂકી ગયા કે એક વ્યક્તિ કરવતથી કપાય છે, એની આંખમાંથી આંસુ પડે છે, એ કરવતથી કપાવાવાળો વ્યક્તિ પોતે કપાવવા તૈયાર થયો છે, આંખમાંથી આંસુ પડ્યા તો લો આમને તરત જ નથી જોતું તારું કલ્પીનું દાન, હવે અડધો કપાઈ ગયો, હવે તમે લો નહીં, નોલો કપાઈ ગયો, કરવું શું, કેટલો અવિવેક. પણ મયુરધ્વજે શું પકડી રાખ્યું, ભૂદેવ ના ભૂદેવ એવું નથી, આ તો મારું અંગ આવું છે કે એને એમ થયું કે તમારા ઉપયોગમાં ના આવ્યું એટલે આંસુ પડ્યું છે, પણ તમને મારે આપવું છે, હરખભેર દેવું છે, ના જશો, હું તમને આ જ જોડું છું. વેરાયેલો વ્યક્તિ આટલો વિવેક રાખે છે, આટલો વિવેક રાખે છે. એ મયુરધ્વજ રાજા પાસેથી સ્વામી કે આપણે બધાને શીખવાનું છે, ધર્મ પણ દ્રઢ ધારવો, ધર્મને પણ પાક્કો ધારવો, જોઈએ એના જેવી ગ્રહી ટેક, ટેક પણ એના જેવી ગ્રહેલી જોઈએ. ટેક એક હરિ ભક્તને નેક છે ક સુધી છાંડવી નહીં, કરી વિવેક અતિ ઉરમા વળી એક રંગે રહેવું સહી. સ્વામી કે ટેક કેવી ગ્રહેવી, તો કે એક જ રંગે રહેવું. રંગ રોજ પેલો કાંચીડો હોય ને એના રંગ રોજ બદલાઈ જાય, એમ આપણી ભક્તિના રંગ રોજ બદલાય, આપણા ધર્મના રંગ બદલાય, આપણા વૈરાગ્યના રંગ બદલાય, આપણા જ્ઞાનના રંગ બદલાય, આપણા વિવેકના રંગ બદલાય, આપણી ધીરજના રંગ બદલાય. હા, આપણે સાધન દશામાં છીએ, 100% સંપૂર્ણ આપણે દરેક વસ્તુને 100% જે પ્રકારના સ્વરૂપે વર્તવું જેવા વર્તી ન શકીએ, પરંતુ આપણને એનો તરત અનુસંધાન તો જોઈએ કે આટલી મારી કાચપ છે, પણ કાચપમાં પાકપમાં નહીં જાય એ પ્રોબ્લેમ થાય. કાચપની જેને ખબર છે ને એ તો ભગવાનનો બહુ સારો ભક્ત છે, પણ કાચપની જેને ખબર નથી અને કાચપની અંદર પાકપ મણી જાય તો એને બહુ મોટું એ નુકસાન થાય. સ્વામી કહે છે કે ઠેક મરતા સુધી ટેકને ક્યારેય પણ છોડવી નહીં, જેટલી ટેક રાખી. પૂજ્યપાદ ગુરુજી પોતાની વાતો દરમિયાન એક સરસ વાત કહે છે કે જેટલા પગથિયે આપણે ભગવાનના માર્ગે ચડી ગયા એ પગથિયે પછી બેઠા રહેવું, થાક લાગે ને તો બહુ દોડાદોડ ના કરવી, કોકનું જોઈને કે ઓહો ઓલા 100મા પગથિયે પહોંચી ગયા હું દોડીને પહોંચી જાઉં, ના, આપણે જે પગથિયા સુધી પહોંચ્યા ત્યાં પહોંચીને બેસી જવું. અમે કૈલાસ ટચ કરવા ગયા ગુરુજીને, અમે 3-4 જણ, તો ગુરુજીને તો ભગવાને બહુ સારું સ્વાસ્થ્ય આપ્યું છે એવું લાગ્યું મને, એમને બિલકુલ શ્વાસ ચડ્યો નથી એટલી ઊંચાઈ ઉપર, કશું જ નહીં, એમને ઠંડી અને પવન સિવાય બીજો કોઈ પ્રોબ્લેમ નહોતો, એ તો ઉપર ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે. ગુરુજી બેસતા હતા ને એટલી ઊંચાઈ ઉપર ઓક્સિજન જ્યાં નહોતો એ જગ્યા ઉપર, એ ટેકરા ઉપર ઉપર જતાં 2-2.5 કલાક થાય, એ ગુરુજી બેસતા હતા ને એ અમે બધા હાંફી જતા હતા એટલે બેસતા હતા, બાકી અમે બધાએ નાકથી ને મોઢાથી શ્વાસ લઈએ, ગુરુજીએ મોઢું ખોલીને શ્વાસ લીધો જ નથી, તો સહજ ચાલ્યા જતા હતા. હવે કેટલીક જગ્યાએ બેઠા પછી વચ્ચે ભગતને એક બે જણને તો ત્યાં આગળ એમ થયું કે હવે ઉપર જવાય એવું જ નથી, ઉપર જશું તો ચક્કર જ આવશે, હવે ચલાય નહીં. મેં કીધું હવે તમે અહીંના જ રહેજો, હવે આગળ આવતા નહીં, પણ જો એટલું ચડ્યા, હવે ચડી ગયા ત્યાં બેઠા છે તો પછી પાછા વચ્ચે એમ થયું કે હવે આપણે બેસી જાઓ ભાઈ, ભલે ગુરુજી એક નાના કિશન ભગત આગળ જતા, તો બેઠા બેઠા પછી પાછું એમ થયું હાલો થોડું ચલાશે, તો થોડું ચાલ્યા, તો ચાલતા 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 ગુરુજી હતા ત્યાં પહોંચી ગયા, પણ જ્યાં પહોંચ્યા ત્યાંથી નીચે ઉતરીએ તો પહોંચાય, પહોંચાય જ નહીં. ગુરુજી પોતાની કથાવાર્તા દરમિયાન બહુ જ વખત આ વાતને લાવે છે, જે પગથી આપણે સત્સંગના ચડી ગયા ને હવે ત્યાં બેઠા રહેવાનું, થાક લાગ્યો છે ને ત્યાં બેઠા રહો, ભલે જિંદગી પૂરી થઈ જાય એ પગથિયે બેઠા રહો, પણ એ પગથિયાથી હેઠું તો નહીં જ, ચડવું તો વિચારીને, એક પગથિયું ચડવું છે ને બરાબર વિચારીને ચડવાનું કે હવે ચડવું છે કે નથી ચડવું, પણ જ્યાં પહોંચ્યા છે ત્યાંથી નીચે તો ઉતરવાનું નહીં.
ये जे टेक इतली टेक भगवान ना भक्त ने हमेशा जो ही है कि आपड़े सत्संग में आव्या त्यार थी आज दिवस सुधी में जेटली वस्तु भगवान ने मोटानी कृपा थी आपड़ा हृदय में जीवन में दृढ़ थई छे एटली वस्तु ने आवे आपड़े छोड़वी कोई व्यक्ति पोतानी पासे मूड़ी मड़े एने कोई दी छोड़वा तैयार थाय खरो पकड़ीन मूकी दे लॉटरी लागी होय हवे कोई पैसानी जरूर नथी पण लॉटरी लागी अने मानी लो के 5 लाख आव्या तो एम के मारे तो हवे जरूर नथी भले ने पड्या त्यां एवुं के ले आवे मूकी दे दीकरा दीकरी होय के बधाईने चालो वेची दईए સત્સંગમાં હોય કે થોડું સત્સંગમાં એક ભાગ આપી દેશું એમ કરીને પણ લઈ આવે એમ આપણી પાસે ભગવાનને મોટાની કૃપાથી આ સત્સંગમાં આપણે જેટલું કાંઈ પાપા પગલી હાલતા હોઈશું તેમની કૃપા થઈ હશે સંતો ભક્તોની કૃપા થઈ હશે તો થોડું ઘણું આપણને કાંઈક એમને છે ને આમ જમતા જમતા થોડું વધેલું આપ્યું હોય કે ભાઈ હાલો થોડો ધર્મ લો થોડો વૈરાગ લો આ બિચારો ભૂખ્યો છે બધાને થોડી થોડી દયા આવે તે બધા થોડું 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 આપે તો ઘણું થઈ જાય ને પછી એને હાચવીને આપણને ખબર હોય કે આ તો કે આપણી પાસે આવેલું છે કૃપાનું પણ એને હાચવીને મૂકે તો ન્યાન ન્યા રહે એમ કહે છે કે ટેક બસ સત્સંગમાં આવી ગયા તો આવી ગયા એક આપણા હરિભગત છે સ્ટોર પાર્ટનરશીપમાં રાખ્યો પાર્ટનરશીપમાં સ્ટોર રાખ્યો અને તિલક ચાંદલો કરીને ઉભા રહે પેલા બીજા પાર્ટનરો કે ભાઈ આ તો ના હાલે તિલક ચાંદલો તમારો અહીં તિલક ચાંદલો હાલે જ નહીં બધું બધું કાઢીને ઊભું રહેવું પડે ભગત કે તો પછી મારે તમારા જોડે પાર્ટનરશીપ નહીં માલિક હતા ને માલિકમાંથી ચાકર થઈ ગયા પાછા પણ પાર્ટનરશીપ છોડી દીધી શાના માટે તિલક ચાંદલા માટે 6 મહિનાનો સત્સંગ હતો જાજો દૂરનો સત્સંગ નહોતો પણ એને ટેક રાખી મૂકી કે આ બાબતમાં કાંઈ નહીં આ બાબત જે સત્સંગની બાબત છે એને હું કોઈ રીતે છોડવા માગતો નથી જો એને ટેક રાખી તો આજે એનો સત્સંગ દિવસે દિવસે ચડતો ને ચડતો છે પણ કોઈના કહેવાથી ને કોઈની મોહબતમાં જો ટેકને છોડી દે તો પછી ધીરે ધીરે નીચે ઉતરતા જવાય માટે એકવાર માની લો આપણે બહારનું ખાવાનું છોડી દીધું છે હવે મરી જઈએ તો એ બહારનું ક્યારેય જીભ ઉપર ના જાય એ ટેક કહેવાય એક વખત આપણે પૂજાપાઠ ચાલુ કર્યા છે ભલે આપણે 5 માનસી નથી કરતા 3 માનસી કરીએ છીએ કે 2 જ કરીએ છીએ હવાર હાંજની માની લો તો હવે એ જેટલું કરીએ છીએ એમાંથી તો નીચે ના જ ઉતરીએ એનાથી એક સ્ટેપ આગળ જવા મહેનત કરીએ પણ પછી બીજા વર્ષે સંતો પૂછે કે કેમ છે ભગત માનસીનું અરે પહેલાં તો 2 થતી હતી અત્યારે તો એ 2 બંધ થઈ ગઈ છે તો પ્રોબ્લેમ કહેવાય પૂજા પેટીનું શું થયું ભગત પૂજા પેટી તો સ્વામી હમણાં તો છે જ નહીં જો ને પૂજાની મૂર્તિઓ બધી પધરાવી દીધી છે ને ડબ્બો ક્યાં ગયો તે તો સ્વામી પેલું દાઢી કરવાનું જરૂર હતી ને બોક્સ ઓહો એક જ વર્ષમાં પ્રાતઃ પૂજા તો થઈ ગઈ ડબ્બો તો પ્રાતઃ પૂજાનો જ રહ્યો ડબ્બો સવારની પૂજાનો જ રહ્યો પણ એમાં સાબુ દાઢીનું લેઝર એની અંદર પછી બીજી જે ટ્યુબ હોય બ્રશની બ્રશ એ બધું પ્રાતઃ પૂજા જ થાય છે પહેલી પૂજા નાયા પછી થતી હતી અને આ ડબ્બો નાહતા પહેલાં ખુલે બાકી ડબ્બો તો છે જ ડબ્બો નાખી નથી દીધો કારણ કે સત્સંગનું ઉપયોગમાં લેવું પડે ને એ ટેક એને રાખી ના કહેવાય ઘણાને શું હોય હઈસો બધા નિયમ લે છે હાલો હાલો લઈ લીધું લઈ લીધું લઈ લીધું પછી એને પોતાને ખ્યાલ પણ નહીં મેં કયો નિયમ લીધો બોલો એ પછી ફોન કરવો પડે કે મેં કયો નિયમ લીધો છે મને જરા કહેજો ને કારણ કે 5-6 લઈ લીધા હતા તે યાદ જ નથી રહ્યો કયો લીધો છે કોમ્પ્યુટરને ખબર હોય કે આ નિયમ લીધો છે એમ ભગત તો ભૂલી ગયા હોય ટેક થોડીક રાખવી નાની રાખવી સ્વામીનો એવો અભિપ્રાય નથી કે તમે મોટી મોટી ટેક લઈ લો મયુરધ્વજ જેટલી સ્વામીનો કહેવાનો અભિપ્રાય તમે જે પગથે બેઠા છો તમે જે સ્થિતિએ છો એવું સ્વામી આપણને કહે છે કે તમે જે લેવલે છો એ લેવલની ટેકને પકડી રાખો કારણ કે દાદા ખાચરની ટેક હોય ગોપાળન સ્વામીની ટેક હોય એ આપણે લેવા જઈએ હવે આપણે વેંતમાં આવીએ એવા નથી પણ આપણે આપણી કેપેસિટીની ટેક લઈએ એ ટેકને આપણે પકડી રાખીએ અને એની ઉપર ચાલીએ તો મહારાજ તો રાજી થાય મહારાજને તો ટેક હારે મતલબ છે મોટા સાધુને ટેક સાથે મતલબ છે એ જાણે છે કે આની કેપેસિટી આટલી જ છે ને નાનો છોકરો છે એ નાનો છોકરો કેટલી ટેક લે એટલી જ લે કે હું ઘરની બ્રેડ જમીશ હું ઘરથી કેક લઈ જઈશ
હું સ્કૂલનું આટલું નહીં જમું, આવી ચોકલેટ હોય એમાં 100 હોય તો હું ના જમું, એની ટેક એટલી બરાબર છે, એટલી ટેક એના માટે પૂરતી છે. ક્યાંક લગ્ન પ્રસંગોમાં ગયા તો ભાઈ એને એની રીતનું ડુંગળી લસણ વિનાનું છોકરાને તમે ના ખાતા હો, પણ તમે કદાચ નાનો દીકરો છે એને ભૂખ લાગી છે એને ખવડાવો, એની ટેક એટલા પૂરતી પૂરતી છે, એનો વાંધો નથી. એટલે દરેકની ઉંમર, એની સ્થિતિ, એની કેપેસિટી. આજે 25 વર્ષથી હરિભગત હોય અને 1 વર્ષથી હરિભગત થયો હોય, પેલો 25 વર્ષથી ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગની વાતો સાંભળીને રોજ અથોડા ખાઈને મમુક્ષુ એટલો હોય, 25 વર્ષે એની જે ટેક હોય, એ ટેક આજે વર્ષથી થયો હોય, એની પાસે એટલી ના પણ હોય, પણ એની સ્થિતિ પ્રમાણે એની ટેક હોય, પણ ટેક જે કંઈ નાનામાં નાની લીધી હોય, મહારાજે જેને વચનામૃતની અંદર એમ કીધું, અંત્યના 25મા વચનામૃતમાં સાદી ભાષામાં મહારાજે કીધું છે, મહારાજ કે જે નિયમ લીધું એને પછી લે અને મૂકી દે, અથવા વારે વારે અમને પૂછે કે મહારાજ હું આમ કરું કામ કરું, એમ ના પૂછ્યા કરું, એકવાર કહી દેવું કામ કરીશ, પછી એ પ્રમાણે કરવું, એ ટેક કહેવાય. ટેક એક હરિભક્તને નેક છેક સુધી છાંડવી નહીં, કરી વિવેક અતિ ઉર્મા વળી એક અંગે રહેવું સહી, એક અંગે રહેવું, રોજ ઉઠીને અંગ બદલવું નહીં. પડે પડે રંગ પલટે ચડે, કહીએ નવલકા સુંબી કહીએ નીલનો, એ કરેની કેની એ કરિત નહીં, સ્વભાવ સમ સલીલનો. જેવી રીતે નવો લાલ રંગ હોય, જેવી રીતે નીલમણી હોય એનો જે રંગ હોય, એ કહે છે કે એ ક્યારેય બદલાય નહીં, એ ક્યારેય ફેર ના પડે. લાલ રંગ હોય ઘેરો, નીલમણી હોય, એના રંગ કોઈ દિવસ બદલાય નહીં, પણ સલીલ એટલે પાણી, એનો કલર બદલવો હોય તો, પાણીના કલરને બદલવો હોય કેટલી વાર લાગે, એની અંદર આમ ખાલી આમ ચપટી જ નાખો ને, લીલું નાખો એટલે લીલું, કાળું નાખો તો કાળું, ભૂરું નાખો તો ભૂરું, તરત જ. એમ સ્વામી કે આપણો રંગ છે ને નીલમણી જેવો જોઈએ, બદલાય ના કરવો જોઈએ, ભલે નાનો જ મણી હોય પણ એના રંગ બદલાય નહીં, એ એમનો એમ જ રહે, મોટો હોય તોય એટલો, નાનો હોય તોય એટલો. એમ આપણી ભક્તિ થોડી હોય, આપણે સત્સંગમાં થોડા સમયથી હોઈએ, આપણી સમજણ થોડી હોય તો ભલે જેટલો રંગ છે એટલો એક જોઈએ, પણ જેમ પેલા પાણી જેમ બધે કલર બદલાયા કરે, એમ સંત ભેગા આવ્યા તો સંત જેવા થઈ જાય, જગત ભેગા ગયા તો જગત જેવા થઈ જાય, ગુણબુદ્ધિવાળા ભેગા બેહે તો ગુણબુદ્ધિવાળા થઈ જાય, એકાંતિક ભેગા બેહે તો એકાંતિક થઈ જાય. એવા કલર બદલાય ને એવા ઝાઝા હોય, કલર બદલાઈ જાય, જેવો અંદર ગયો જેવો સંગ થયો એવો એનો કલર થઈ જાય, એવો એનો રંગ થઈ જાય. સ્વામી કે એ પાણી જેમ કલર બદલે એમ ભગતને ના જોઈએ, એક રેની કેની, ભગવાનના ભક્તની રેની કેની એક જોઈએ. મહારાજે એક રેની કેનીના અંગમાં અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત, એમાં મહારાજે સોમલા ખાચરના અંગમાં એમ કીધું કે એક રેની કેનીનું અંગ, સોમલા ખાચરનું. મહારાજે મુક્તાનંદ સ્વામીનું અંગ કીધું છે, બધા ઘણા બધા સંતોના, બ્રહ્માનંદ સ્વામીનું અંગ કીધું છે, તો એની અંદર સ્વામીએ સોમલા ખાચરનું અંગ એવું કીધું, એક રેની કેનીનું અંગ, જે શ્રીજી મહારાજની ભેગા અખંડ રહેતા સોમલા ખાચરને શ્રીજી મહારાજે વચનામૃતમાં 2-3 જગ્યાએ યાદ કરેલા છે. મહારાજ કે આ સોમલા ખાચર આદિક ભક્તો અમારી પાસે રહે છે, એ અમારા સ્વભાવને સારી રીતે જાણે છે, ભગવાનને તો મહારાજને તો કોઈ પદાર્થમાં હેત નથી, બીજા તો પાસે રહે તોય નથી જાણતા અને દૂર રહે તોય નથી જાણતા. મહારાજ કે આજે આ સોમલા ખાચર આદિક ભક્તો આગળ અમે બહુ સુંદર વાત કરી, એ બધી મહારાજે વાત કરી. સોમલા ખાચરનો પ્રશ્ન છે કે મહારાજ બહુ દ્રઢ પ્રસંગ કરીએ છે પણ તોય કેમ પ્રીતિ થતી નથી. મહારાજ કે અડધો અમર અને અડધો જગતનો કરો છો, પણ એક રેની કેનીમાં સોમલા ખાચરનું નામ હતું. સોમલા ખાચર પોતે, એના 2 દીકરાઓ એક સાથે ધામમાં ગયા, 2 દીકરાઓ એક સાથે ધામમાં ગયા, ઘરવાળા હતા નહીં, બોટાદના હતા પોતે, 2 છોકરાઓ એક સાથે ધામમાં ગયા તો બધી સંપત્તિને બધું લઈને શ્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયા, કે પરમ શાંતિ થઈ ગઈ, કોઈને કાંઈ પરણાવવાના રહ્યા નહીં, કાંઈ નહીં, એ ઘારે 2 જણ જતા રહ્યા, જુવાન જોત દીકરાઓ, પણ પોતાના સત્સંગમાં કશો ફેર પડ્યો નહીં અને શ્રીજી મહારાજની સેવામાં પણ કશો ફેર પડ્યો નહીં. એક રેની,
ગમે એવી પરિસ્થિતિ સર્જાય, ભગવાન ગમે એવી પરીક્ષા લે. આજે સત્સંગની અંદર વાત પ્રખ્યાત છે શેખ મિયાની. શ્રીજી મહારાજ બેઠા હતા ગઢપુરમાં અને મહારાજ કે શેખ મિયાને કે મને મારો, કે બોલો કે મહારાજ કે તમને મરાતા હશે, તમે ભગવાન છો. અરે મારો મારો હું કહું છું ને તમને, અરે પ્રભુ તમને ના મરાય, કહું છું તમને, કહું છું મારો, આમ મને કહો કે હું મારું છું તમને, એમ કરીને પછી મારો મને ગાલ ઉપર બે આમ આપી દો હાલો. એટલે શેખ મિયા કે મહારાજ હું એવું તો નહીં બોલી શકું કે મારો મારું છું એમ, પણ તમે કહો છો તો આમ ખાલી હાથ ઉપાડી દો. એટલે આમ એને ખાલી આમ હાથની એક્શન જ કરી, સમજે, એક્શન કરીને શ્રીજી મહારાજ કે કોઈ છે અહીં આજુબાજુમાં પાર્ષદો આવો, આવ્યા, આ મિયો અમને મારે છે કે કાઢો કે આને, આ અમને મારવા તૈયાર થયો છે. અને પેલા આવ્યા ત્યારે આમ મિયાજી આમ બેઠેલા જ હતા. મહારાજ કે હાથ હેઠો મૂકતો નહીં કે આમનો આમ રાખજે. અને પાર્ષદો આવ્યા, આમે આ પાર્ષદોને કેટલા દિવસનો ખાર હતો જ કાઠી દરબારોને, કે આ મુસલમાન છે ને મહારાજાને આટલું બધું માન સન્માન કેમ આપે છે, ક્યારેક હાર પહેરાવે ને કે અમારા શેખ મિયા હતા. એટલે આમે એક તો જોતું હોય અને ડાળ મળે તો શું થાય મને કહો, ઘણાને એવું હોય જોતું જ હોય અને પછી એમાં ઢાળ મળે તો તો બધાને મજા આવે, આજ્ઞાંકિત કોણ ના થાય. ઘણી વખત આપણી દશા એવી હોય, આપણે કહીએ આજ્ઞા તો હું બધી પાડું, પણ આજ્ઞા પેલા ભગવાનને મોટા છે ને બહુ વિચારીને કરતા હોય છે આજ્ઞા, એ બરાબર જોતા હોય કે આનાથી આ થાય એવું છે અને આને આમાં રુચિ છે. એટલે આપણે બે વસ્તુ મળી રહે, એક આજ્ઞાનો સરસ મોરો મળી રહે અને આપણને કરવાનું મળી રહે, આપણને થોડું ભાવતું હોય એવું ભોજન મળી રહે ને આપણને ભાવતું જ હોય. હવે આપણે ઉપવાસ હોય અને આ ધારનું હોય માની લો, અને હારે રસોઈ સરસ બની છે આજે અને એની અંદર ગુરુજી એમ કે જમી લો, હા જેને ઈચ્છા નથી એને વંદન, પણ જેને ઈચ્છા હોય મારી જેમ અને પછી ક્યાંક બેસી જાઓ, બેસી જાઓ, આજે તો ધારનું છે પણ આજે ચાલો, આવે આ પ્રસંગ છે બેસી જાઓ, આમ કરો, તારું મન ભાવતું તો મળી ગયું, તો તો બે થયું, આજ્ઞાની આજ્ઞા પડી અને ઘારીની ઘારી મળી તો શું વાંધો છે, નુકસાન તો છે નહીં કંઈ, ઈચ્છા તો હતી જ બરાબર. ઘી ગોળ લાડુની દાદા એમાં બે વસ્તુ મળી ગઈ, આજ્ઞા મળી અને લાડુય મળ્યા, તો શું વાંધો છે, બે બાજુની એનર્જી મળી. એમ જોતું છે અને મળ્યું, એટલે આ કાઠી દરબારોને જોતું જ હતું, કેટલા દિવસનો ખાર હતો જ આની ઉપર અને એમાં પાછું મળી ગયું, અરે પકડીને નાખી દો કે આને ગઢપુર બહાર. એટલે મહારાજે કીધું ને એના કરતાં પાછા ઓવર જઈને કર્યું. આજ્ઞા કરીને કેટલું હોય, કોઈ કહે ભાઈ પ્રસાદ લઈ લો, તો પ્રસાદ આજ્ઞા કરીને આપણે લેવો નહોતો તો પ્રસાદ કેટલો હોય, પ્રસાદ પ્રસાદ જેટલો, પણ કે હવે છોડ્યું જ છે ને તો હવે પૂરું જ કરી નાખવાનું, હવે પ્રસાદ નહીં. ભાઈ પ્રસાદ તો તમને એક એક વખત કીધું હતું કે ભાઈ અત્યારે જમી લો, પછી તમને સાંજનું ક્યાં કીધું, બપોરનું ક્યાં કીધું છે, અત્યારનું કીધું હતું તો અત્યારે જમી લીધું, પૂરું થઈ ગયું હવે. પણ પછી એક વસ્તુ આજ્ઞા કરીને બાકીની બે વસ્તુમાં આજ્ઞા આપણે ખેંચીને લઈ આવીએ, ખેંચીને કે ઓ હવાર 8 વાગ્યાની હતી ને હજુ તો બપોર 3 વાગ્યા ચાલુ જ છે, ખેંચો. 3 વાગ્યાની પાછી રાતે 9 વાગ્યા હજુ એ આજ્ઞા ચાલુ જ છે, ખેંચો. જેને આપી એની ખબર ના હોય એ વિચારે કે મેં તો હવાર 8 વાગે જ કીધું હતું, ખાલી આ 3 ને 9 નું ક્યાંથી થઈ ગયું, તો કે કંઈ નહીં એ તો અમે થોડી લાંબી કરી, કારણ કે રાત પડવી જોઈએ એટલે લાંબી કરી દીધી આજ્ઞાને ખેંચીને. આપણું કામ એવું છે આમ જાજુ તો. એટલે છે ને દરબારોએ મિયાજી નાખી આવ્યા, પછી તો મિયાજી બેઠા ને શ્રીજી મહારાજ કે આ અમને મારકનો એને ગઢપુરના પાદરમાં ના રહેવા દેવાય, એ તો રાત્રે આવીને મારે, એનો હું ભરોસો, એને નાખ્યા આમ પેલા ઘેલા નદીને ઓલા કાંઠે. તો મિયાજીને એ બાજુથી પકડીને ઘેલાની ઓલા કાંઠે નાખી આવ્યા. પછી મિયાજીને થયું કે હવે શું કરવું, રોજ તો ત્યાં ગઢપુરની અંદર રહેતા હતા પાર્ષદ હતા, હવે ક્યાંક જવું, તે ગોંડળ ગયા. ગોંડળ ગયા તે હઠીબહેન ત્યાં ચાકર તરીકે રહ્યા. શ્રીજી મહારાજ હઠીબહેન કે અમાર અમને જે મારે એને તમે ચાકર તરીકે રાખો, કાઢો કે એને. ન્યાથી નીકળ્યા, રાજકોટ ગયા, કુસંગીને ત્યાં રહ્યા, કે હવે સત્સંગીને ત્યાં નોકરી નહીં કરવી, કુસંગીને ત્યાં રહ્યા. કુસંગીને ત્યાં રહ્યા તે દાદા ખાચર રાજકોટ જતા હતા, તે મહારાજ ચિઠ્ઠી લખીને ઓલા કુસંગી પર કે તો માનસ મારો છે, અમને મારે છે, અમે ભગવાન છીએ, તો એ તો તમને નહીં મારે એનો હું ભરોસો. કુસંગીને કેવડાવી ઓલાએ નોકરીમાંથી કાઢી મૂક્યા અને દાદા ખાચર પછી રાજકોટમાં ભેગા થયા, કહી
તો દાદા ખાચરને શેખ મિયા કે મારો બહુ મોટો વાંક છે, મારો બહુ મોટો ગુનો છે, હું તો પામર છું, મહારાજ તો બહુ દયાળુ છે, મહારાજને કહેજો કે હું મહારાજના દર્શન વિના નથી રહી શકતો, તો મહારાજ મને બોલાવે. અને દાદા ખાચરે ત્યાંથી પત્ર લખ્યો રાજકોટથી મહારાજ ઉપર, મહારાજ કે શેખ મિયાને જેવું ગમે એવું કરજો. ત્યારે શેખ મિયા કે મારે તો તમારી હારે આવવું છે. દાદા ખાચર લઈને આવ્યા ગઢપુરની અંદર, અને ગઢપુરમાં જ્યારે લઈને આવ્યા, મહારાજને કીધું દાદા ખાચરે શેખ મિયા, મહારાજ કે બોલાવો, ત્યારે પોતાના મોઢાની અંદર તરનું ઘાસનું લઈને ઘોડાની સરકને મોઢામાં નાખીને ત્યાં શેખ મિયા મહારાજ પાસે આવીને મહારાજને દંડવટ કરવા લાગ્યા અને રડવા લાગ્યા, મહારાજ હું તો ગુનેગાર છું. ત્યારે મહારાજ ભેટ્યા, હાર પહેરાવ્યો ને મહારાજે પોતાની બાજુમાં બેહાડ્યા. પેલા કાઠી દરબારો જોઈ રહ્યા કે આ હું પાછું વર્યા નવું, એક બાજુ પર કઢાવી મૂક્યા ને એક બાજુ પર મહારાજ કાઠી દરબારોને કે તમને આટલા વખતથી થતું હતું ને કે મહારાજ આને કેમ આટલું બધું સન્માન આપે છે ને આ બધું, એ તમને ખબર પડે કે એને અમે આવી રીતે તરછોડીને કાઢી મૂક્યા. ગોંડળ નોકરી છોડાવી દીધી, રાજકોટમાં નોકરી છોડાવી દીધી કુસંગીને ત્યાં, અમે આટલું બધું એની અપમાન કર્યું તો પણ એને અમારા નિશ્ચયમાં ડગમગાટ થયો નહીં. એક રહેણી કેની રહ્યા, જો તમારા કોઈની આવી કરી હોય તો દરબાર કે મહારાજ અમારું તો હાચવો, ત્યારે તમે માન આપીને હાચવો, હરિચરિતનો સાગરમાં આવે જ છે દરબારો ઘણી વખત કે મહારાજ અમારી માની જાતિ, તમે તો અમને માન આપીને હાચવો છો એટલે હાલે છે, બાકી હાલે જ નહીં અમારું, અમારો સત્સંગ જાય નહીં લાંબો. મહારાજ કે આ જાતિના મુસલમાન છે પણ જો એને અમારો નિશ્ચય કેવો છે. એક રહેણી કેની રહેવું ગમે એવી પરિસ્થિતિ થઈ જાય તો પણ રંગ ના બદલાય, એ ભગવાનનો પાકો ભક્ત નિશ્ચયવાળો કહેવાય. જેને થોડુંક કંઈક થયું ને થોડું કંઈક એનું મનનું ધાર્યું ના થયું, અથવા થોડું કંઈ અપમાન જેવું સત્સંગમાં થયું, અથવા તો એને કંઈક એવું કંઈક સાંભળ્યું અને એના રંગ બદલાવા માંડે, એના માઇન્ડ બદલાવા માંડે, એની બુદ્ધિમાં ફેર પડી જાય, એના વર્તનમાં ફેર પડી જાય, એને તો નિશ્ચયમાં જબરજસ્ત કસર કહેવાય. કારણ કે આવડો મોટો સત્સંગ છે તો સત્સંગની અંદર તો કંઈ થયા જ કરવાનું, તો કંઈક થયું. લક્ષાવધી મનુષ્યો છે તો લક્ષાવધી માઇન્ડ થયા એટલે લક્ષાવધી કાર્ય થાય, એમાં કેટલાક હારાય થાય ને કોઈક નરસુઈ થઈ જાય. હવે એ સાંભળ્યું નથી અને મગજ બગડ્યું નથી, તો જેનું વાતે વાતે મગજ બગડે એ તો કોઈથી ભગવાન સુધી પહોંચે જ નહીં. જેને વાતે વાતે પ્રશ્નો થાય એ કોઈથી ભગવાન સુધી પહોંચે જ નહીં, એને ભગવાનને હજુ સમજ્યા જ નથી કે જેને વારે વારે પ્રશ્નો થયા કરે છે. ભગવાનને એ જ સમજી શક્યો છે કે જેની પાસે સમાધાન છે. જેની પાસે કેવું સમાધાન? ઓહો, આવડો મોટો સત્સંગ ત્યાં કશું ના થાય હોય, એનાથી શું આંબાવાડિયું કર્યું હોય તો આંબાવાડિયામાં કેટલાક આંબા ખોટાઈ થઈ જાય છે. આ વર્ષે કેરી આવી હોય અને બીજા વર્ષે એ આંબાને કેરી જ ના આવે, રોગ એવો લાગુ પડી જાય ને તે કેરી જ ના હોય, તે આખું આંબાવાડિયું ખોટું પડી જાય. એટલે કેરીઓ લાગી છે તાર ખાવી છે તો ઘણા આંબા પર કેરી છે, ઉતાર, પકવી દે, ખાઈ લે. એક આંબા ઉપર રોગ લાગુ પડ્યો એટલે એક આંબા ઉપર કેરી નથી આવી, પણ આંબાવાડિયામાં બીજા હો આંબા છે, એ હો આંબા પર તો કેરી છે. એમ આવડો મોટો સત્સંગ હોય, ક્યારેક કોઈક ઝાડને રોગ લાગુ પડી જાય તો કેરી બંધ થઈ ગઈ, ભલે બંધ થઈ ગઈ પણ આટલું તો છે. પણ એવું જેને એક રહેણી કેની કોને રહે, જેને શ્રીજી મહારાજનો વિશ્વાસ હોય કે આવા મોટા મહારાજ છે, જેને મોટા સાધુનો વિશ્વાસ હોય કે આવા મોટા સત્પુરુષો છે પૃથ્વી પર, ત્યાં સુધી સત્સંગની અંદર આત્યંતિક કલ્યાણના બીજ છે જ, એને કોઈથી રંગ બદલાય નહીં. નહીં તો બધાય રંગ બદલાઈ જાય, તિલક ચાંદલો નીકળી જાય, પૂજા નીકળી જાય, સાધુથી દૂર જતો રહે, સત્સંગમાંથી આગો જતો રહે, હાવ બધી રીતે, અથવા સત્સંગમાં પડે શુષ્ક થઈ જાય, એનું માઇન્ડ જ શુષ્ક થઈ જાય પ્રશ્નોના કારણે, એની અંદર શુષ્ક પેલું રેતી જેવું થઈ ગયું, એ હૃદય રેતી જેવું, હાવ ફળદ્રુપ. હું ઘણી વખત કહું છું કે સત્સંગમાં કેવું છે, ચશ્મા જો લીલા પહેરો ને બધું લીલું દેખાય, અને જો ચશ્મા હુકા પહેરાઈ ગયા તો બધું હૂકું દેખાય. આટલો મોટો સત્સંગ છે શ્રીજી મહારાજનો સ્થાપેલો. એ સમયે જો કોઈ એવું વિચારે, રઘુનાથ દાસના કેટલા મોટા પ્રોબ્લેમ હતા, તો કોઈ એવું વિચારે સત્સંગમાં કે આવું બધું છે સત્સંગમાં, આવું બધું છે, તો જા અક્ષરધામમાં છોડ દે શ્રીજી મહારાજને, એટલે પહોંચે તો કહેજે, ના પહોંચે. પણ એ સમયે મુક્તાનંદ સ્વામી હતા, એ સમયે પર્વતભાઈ પણ હતા,
એ સમયે દાદા ખાચર જેવા પણ હતા, કોને જોવા છે, કોને જોવું છે? બુઢો દાદલ પણ હતો, જીવા ખાચર પણ હતા અને રામા ખાચર પણ હતા. શ્રીજી મહારાજને 500 રૂપિયા એમ કાપવા તૈયાર થયા એવા, ગળું ઉડાડી દઉં જીવા ખાચરના કહેવાથી. અને એ જ સમયે દાદા ખાચરને પર્વતભાઈને એવા પણ હતા. એ સમયે કોઈ જોયું એટલે આવું છે સત્સંગમાં, તો જા ભાઈ જાતે અક્ષરધામ મળે, લઈ લો શ્રીજી મહારાજને છોડીને, કે શ્રીજી મહારાજના સદગુરુને છોડીને પહોંચે જ નહીં. કેવી રીતે થાય, એક રહેણી કેણીને એક રંગ કેવી રીતે રહે? જે મહારાજ મળ્યા છે, જે સદગુરુ મળ્યા છે, જે સંતો અને ભક્તોના સમુદાયમાં આપણું પોષણ થાય છે, આપણને પોષણ આજ દિવસ સુધી મળ્યું છે સત્સંગનું, બસ એમાં દ્રઢ મન કરીને રહેવું. સારંગપુરના 7માં જે કીધું ને, એવું નૈમિક્ષણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં એવા એકાંતિક સાધુ રહેતો, દ્રઢ મન કરીને રહેવું, શુષ્ક માઇન્ડ ના થવા દેવું અને શુષ્ક મન ના થવા દેવું. અતિ દ્રઢ, દ્રઢ તો કીધું પણ આગળ શબ્દ લગાડ્યો અતિ દ્રઢ, એવી રીતે જે રે બસ મૂળપણે, મને આજ દિવસ સુધી અહીંથી મળ્યું જ છે તો હજુ પણ મને મળશે જ, એવા વિશ્વાસે સહિત ચાલે, સંશય રહિત થઈને ચાલે, એ ભગવાન સુધી પહોંચી જાય. બાકી નાવડું અધવચ્ચે જો ડોલે તો ડૂબ્યા વિના રહે જ નહીં. સંશયાત્મા વિનશ્યતિ, સીધું જ છે, સંશયાત્મા વિનશ્યતિ, એનો વિનાશ જ થાય, બીજું કંઈ એનો ઉપાય ઉગરવાનો છે જ નહીં. માટે એક રંગે રહેવા માટે ભગવાનને, ભગવાનના મોટા સાધુનો જબરો વિશ્વાસ જોઈએ, આવા શાસ્ત્રોનો જબરો વિશ્વાસ જોઈએ, તો એક રંગે રહેવાય, નહીં તો રંગ બદલાઈ જાય. અને એક રંગે રહેતા હોય એવા ભગવાનના સંતો ભક્તોનો સંગ જોઈએ, કે જેનો એક જ રંગ હોય, કોઈ દિવસ રંગ ઉતર્યો જ ના હોય, એકવાર ચડ્યો તે ચડ્યો પછી ઉતર્યો જ નહીં, એવા હોય સત્સંગમાં, એવાનો સંગ કરે, એવાને જોવે, એવાને વિચારે, એવાના જીવનના દર્શન કરે, કે જેના જીવનમાં હજારો પ્રશ્નો, કોઈ દિવસ એકેય પ્રશ્ન ઊભો જ ન થયો, આટલા વર્ષો જતા રહીએ એકેય પ્રશ્ન ઊભો ન થયો, અથવા તો થયો હશે તો એને સમાધાન કરીને એને આગળ ચાલવાની, મોક્ષ માર્ગે ચાલવાની આટલી બધી શક્તિ મળી, એવાને જોવે તો ઓટોમેટિક બધું સોલ્વ. આવું મળે જ ક્યાં? શ્રીજી મહારાજ જ્યાં સ્વામી કે આ સમાની વાત અચરજકારી છે, આ મૂર્તિનું પરિમાણ નથી, કોઈ જૂના નવા કરવા અચરજકારી છે, એવો દિવ્ય સત્સંગ આવો મળે જ ક્યાં? બસ આટલો જ વિચાર કરી કે આવું મળે જ નહીં, આવું છે જ નહીં, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મને દીધું છે, તો કોઈ દિવસ બીજું કંઈ માઇન્ડ થાય નહીં. પણ જે જે ભક્ત મોરે થયા એ સર્વેની સુનીએ રીત, કશ્યા વિના કહો કોણ રહ્યા, સહુ ચિંતવે જુઓ તમે ચિત. સ્વામી કે પૂર્વે જે રહ્યા એક એક કશ્યા વિનાનો રહ્યો છે, જેની પર રાજીપો થયો, બધા કસાયેલા છે અને એની પર જ રાજીપો થયો છે. જેમ ઈક્ષુ પામે અમૂલ્યતા, તે તો પ્રથમ પોતે પીલાય છે, ત્યારે પછી ચડે તાવડે, તેના ગોળખાંડ સાકર થાય છે. ઈક્ષુ છે ને, શેરડી પીલાય, એક તો સિચોડામાં ચડવાનું, પછી તાવડે ચડવાનું, અને તાવડે ચડે ને તાપ ખમે, કેટલો તાપ, કેટલો તાપ ખમે, એ જ્યાં ગોળ બનતો હોય ત્યાં જઈને જોવે તો ખબર પડે, એટલો તાપ ખમે ત્યારે એના ગોળને સાકર થાય, ત્યારે એ લાડુમાં જાય. નહીં તો કોણ લાડુ કરેલો, શેરડીન રસના લાડુ થાય ના થાય? શેરડીન રસનો મિષ્ટાન થાય, શેરડીના રસમાંથી જ થાય છે ને આમ તો મિષ્ટાન ને બધું, પણ શેરડીનો રસ લઈને કોઈ મિષ્ટાન કરવા જાય તો થાય નહીં. એ ગોળને સાકર જ જોઈએ, તે ગોળ સાકર બનવા માટે શેરડીનો રસ મૂકી રાખો ઠામડાની અંદર, કેટલા દિવસ સારો રહે? ફ્રીજમાં મૂકો તોય 5 દિવસ ટેસ્ટ બદલાઈ જાય, ફ્રોઝન કરો ને તોય ટેસ્ટ બદલાઈ જાય, અને ગોળને સાકરને મૂકી રાખો ને, મૂકી રાખો 10 વર્ષ મૂકી રાખો તોય હાકર એવી ને એવી જ પડી હોય. તો એ અમૂલ્ય ક્યારે બન્યું? જ્યારે સ્વામી કે સિચોડામાં પીલાયું અને તાવડે ચડ્યું ત્યારે. એમ આપણે થવું છે ગોળને સાકર જેવા, વેચાવું છે ગોળને સાકરના મૂલ્યે, ટેસ્ટ આવવો જોઈએ આપણામાંથી કેવો, તો કે ગોળને સાકર જેવો, વગર સિચોડે ચડે ને વગર તાવડે ચડે,
શક્ય જ નથી. સ્વામી કે પૂર્વેના ઇતિહાસ તપાસો, દાદા ખાચર ગળ્યા કેમ લાગે છે, મુક્તાનંદ સ્વામી ગળ્યા કેમ લાગે છે, પૂછો એના આત્માને કયા ચીચોડે ચડ્યા હતા, કયા તાવડે ચડ્યા હતા, કેટલી વાર ચડ્યા હતા, પૂછો એના જીવનના અભ્યાસ કરીએ. આજે જે કોઈ આપણને બહુ મીઠા લાગે છે, જે સંતો ભક્તો મીઠા લાગે છે, એના જીવનને જો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે ને તો એ ચીચોડા પર અને તાવડા પર ચડેલા હોય, અને ચડેલા આજે પણ હોય, કેટલી પ્રકારનું પીતા હોય ને કેટલી પ્રકારનું જતું કરતા હોય અને હજારો પ્રશ્નોના સમાધાનને ગોતતા હોય, એના માટે મીઠા લાગે છે. એમને મીઠાશ નથી આવતી. મીઠાશ કોઈની પણ અંદર આવી છે એ તાવડે ચડીને આવી છે, એટલે લાગે છે. તેમ કસ્યા વિના કોઈ વસ્તુ ખરે ખપે નથી આવતી, એમ સમજી સંકટ સહો તો ભલી ભજી જાય ભક્તિ. એમ કસ્યા વિના એકેય વસ્તુનો મૂલ થતું નથી. માટે સ્વામી કે સંકટને સમજીને સહન કરો, કે આ તો મહારાજને મને મીઠો મધુરો બનાવો છે ને, એટલે મહારાજ સંકટને આપે છે, એટલે મારા અપમાનને કરાવે છે, એટલે મારી નિંદાને કરાવે છે. ભગવાનને મને મીઠો મધુરો સ્મૂથ બનાવવો છે, કોઈ પ્રકારનું કોઈ જગ્યાએ કાંટો ના રહે અને ગુલાબ જ રહે, ગુલાબની પાંખડી જેવો મહારાજને મને કરવો છે, એટલે મહારાજ બધું જ આ સંકટ મોકલે છે. આમ જો વિચારે તો એને તો ઉત્સાહ આવે કે વાહ વાહ વાહ, હમણાં મીઠાશ આવશે, હમણાં પછી ગોળ કે ખાંડ જેવા થઈ જાય, લાડુ બને, સીધો જાય ભગવાનના થાળમાં. 15 દિવસ 20 દિવસ સુધી લાડવા હાલે, બોલો ચૂરમાના લાડુ, અને બરફી ચૂરમું બની ગયું તો વાત જ જવા દો, મોઢામાં મૂકણ ઓગળી જાય, થાય કે ના થાય દાદા? તો પછી પણ હાકર ગોળ થયા વિના થાય શું, કહો, કશું થાય નહીં. એ થવા માટે સંકટને સહવું પડે. પાછું હાકર ગોળ થઈ જાય તો એ ક્યાં પતાવે છે, પછી પાછા એની ચાસણી લે, પાછા એના બુરું કરે, પછી પાછું હજુ પીલાવાનું, પાછા ગોળનો પાયો લે, તો એટલું બધું થાય ત્યારે કોકને મીઠું લાગે. એમ મીઠું ભગવાનને આપણે લાગી જવું છે, ભગવાનના સંતો ભક્તોને લાગી જવું છે. ચીચોડે ચડવું નથી, તાવડે ચડવું નથી, પીલાવું નથી, કાંઈ નહીં, સીધું જ મીઠું લાગવું છે. તો કેવી રીતે થાય, એ તો આપણે ધતુરા જેવા જ લાગીએ, કડવા તુંબડા જેવા જ લાગીએ, જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એની અંદર તો પીલાવું જ પડે. એવું સ્વામી કહે છે. આપણને જે લાગતું હોય, આપણે તો ફ્રીજમાં સોફા પર બેઠા બેઠા મીઠું થવું છે, ના થવાય. પહોંચવીના પર્વતે ચડ્યાની હૈયે કરે કોઈ હોસ, નિષ્કુળાનંદ કહે નહીં બને અમથો થાશે અપસોસ. સ્વામી કે પહોંચવીના પર્વત ચડ્યાની પછી વાત કરે, બરાબર, પગે હાલતા ના હોય, ગોઠણે હાલતા ના હોય કે ગિરનાર ચડવો છે, ના ચડાય, પગ છે નહીં અને હામ કરે છે ક્યાં ચડવાની, ગિરનારને ચડવાની. માઉન્ટ એવરેસ્ટ પર જઈશ, કેવી રીતે જશો, 80 વર્ષ થઈ ગયા છે. માઉન્ટ એવરેસ્ટ આ ગ્રીનિસ બુકમાં નામ લખાવું છે, ગ્રીનિસ બુકમાં નહીં મરણ બુકમાં નામ લખાશે, રહેવા દો. એમ પહોંચ વિના વ્યક્તિ કહે છે કે ઠેક ઉપર જવું છે, હોંશ કરે છે નિષ્કુળાનંદ સ્વામી કે નહીં બને, પછી અફસોસ કરતા નહીં. માટે સ્વામીનું કહેવાનું એટલું જ છે કે સ્વામી કહે છે તમે જે કરવા માગો છો ને એને બરાબર પાકું કરો, અને પાકું કરીને નક્કી કરીને એ માર્ગે ચાલો, પછી વચ્ચે જઈને હા ના હા ના હા ના ના કરશો, વિચારીને પગલું ભરો અને આગળ ચાલતા રહો, અને ધીરે 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 રસ્તો કપાઈ જશે ને ભગવાન સુધી પહોંચી જશો, એવું સ્વામી કહે છે. કડવું 33 અહીં પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.